શંકાસ્પદ રીતે દિવસની અંદર લોકોના મોત થઈ જાય છે અને એક પછી એક લોકો બીમાર થવા લાગે છે આ સાથે જ એક ઘરમાંથી તો ચાર ચાર અર્થિયો ઉઠવા લાગી છે ત્યારે પ્રશ્ન એમ થાય છે કે આ બીમારી કઈ છે બીમારી છે તો આના લક્ષણ સહિત આની સારવાર શું છે જો હજી સુધી તમને નથી ખબર તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો તમને બધી જ માહિતી મળી જશે તમારું સ્વાગત છે તાલુકામાં વરસાદ બાદ અચાનક લોકોના મોત થવા લાગ્યા હવે મોત થતાં જ આરોગ્ય વિભાગ પણ દોરતું થઈ ગયું છે જેટલા પણ લોકોના મોત થયા છે એમને શરદી આ બાદ ન્યુમોનિયા અને આ બાદ શ્વાસ લેવામાં તકલીફ અને પછી મલ્ટી ઓર્ગન ફેલ જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા હતા અને પછી લોકોના મોત થવા લાગે છે આ ભેદી બીમારીને કારણે હવે લોકોમાં ઘણો ડરનો ફેલાવો થઈ ગયો છે આ સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને સમજાવી રહ્યા છે કે જે પણ બીમારી છે એનાથી લડવાનું છે આ સાથે જ હવે લોકોને હેલ્થ એજ્યુકેશન પણ હવે જિલ્લા આરોગ્ય વિભાગ આપી રહ્યું છે જો કે આ બાદમાં મહત્વનું છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રભુલ પાનસીરીએ કચ્છ જિલ્લાના લખપત અને અબડેસાગ તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાઓ વિશે જાણકારી મેળવી હતી જો કે આ બીમારી કઈ છે એના વિશે હજુ સુધી કોઈને નથી ખબર પરંતુ આ જેટલા પણ મોત થયા છે એના સેમ્પલ અત્યારે પુણે મોકલવામાં આવે છે હવે પુણે થી જયારે સેમ્પલ બહાર આવશે એટલે કે રિપોર્ટ જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે આખરે આ વાયરસ છે કે પછી કોઈ પણ પ્રકારની બીમારી થઈ રહી છે આરોગ્ય વિભાગ દ્વારા અમુક લક્ષણ લક્ષણ બહાર પાડ્યા છે કે એ મુજબ જો તમને આવી કોઈ પણ પ્રકારના દેખાય તો તરત જ આરોગ્ય તંત્રનો સંપર્ક કરવાનું કીધું છે હવે લક્ષણો કયા છે તેની વાત કરી લઈએ જે જે લોકોના બીમારી થઈ રહી છે એમાંથી ઘણા બધા લોકોને માથું દુખવું જળા ઉલટીઓ જેવી સમસ્યાઓ થઈ રહી છે અને જો વધારે આ બીમારી શરીરમાં ફેલાય છે તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે અને જો આ બધામાં ધ્યાન ન રાખવામાં આવે તો શરીરના અંગોને ભારે નુકસાન અથવા તો એ ફેલ પણ થઈ શકે છે અને આ વાત ઘણા બધા લોકોનું મૃત્યુ પણ શક્ય છે જો કે આપણે ઘણી બધી વખત જોયેલું છે કે દાખલ થવાના દર્દથી ઘણા બધા દર્દીઓ આ પોતાની જે પણ બીમારી છે એને છુપાવતા હોય છે હવે કોરોનાના સમય પ્રમાણે પણ આપણે આ જોયેલું છે કે દાખલ ન થવું પડે એટલા માટે થઈને પોતે ઘરમાં રહીને જ એનો ઈલાજ કરતા હતા પરંતુ અત્યારે આરોગ્ય વિભાગે એવું કહેલું છે કે કોઈને પણ દાખલ નથી કરવાના અત્યારે તમારી સાવચેતી જ તમે બચી શકશો એટલા માટે થઈને જેટલા પણ લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ રહી છે એને દાખલ કરવા જ એવું જરૂરી નથી હોતું એટલા માટે થઈને બહાર આવીને પોતાની બીમારી જે પણ છે એ જરૂરી છે છે જો કે અત્યારે જે પણ પ્રકારની બીમારી ફેલાઈ રહી એમાં હજુ પણ એવું માનવામાં આવી રહ્યું છે બીમારી છે અને એમાં ડેન્ગ્યુ મલેરિયા ચિકન સમાવેશ થતો હોય છે હવે પુણે જે સેમ્પલ મોકલ્યા છે એના રિઝલ્ટ આવ્યા બાદ જ આપણને ખબર પડશે કે આખરે છે શું જોકે આ બધામાં મહત્વનું છે કે સામાન્ય જનતા થોડુંક જાગૃત થઈ જાય તો આ બીમારીથી પણ લડી શકાય છે મહત્વનું છે કે ચોખાય અને આની સાથે સાથે પોતાના શરીરનું થોડું ધ્યાન રાખવાથી પણ આ બીમારીથી આપણને રક્ષણ મળી શકે છે ત્યારે તમને ખબર પડી ગઈ એ છે કે કચ્છમાં ફેલેરિયા બીમારી કઈ છે અને આગળના સમયમાં જો તમને કઈ પણ પ્રકારના લક્ષણ દેખાય તો તમારે કરવાનું છે શું ત્યારે આ વિડીયો તમને પસંદ આવે વિડીયો લાઈક અને શેર જરૂરથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ વીટી ગુજરાત ડોટ કોમને એકવાર સબસ્ક્રાઈબ કરીને રહેજો અને આ એક મહત્વના તમારે આવા જ હેલ્થને લગતા અથવા તો બીજા કોઈ પણ અપડેટ જોતા હોય ને તમારે એક એપ્લિકેશન ભર છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે Ya sudah di mana Namaskar.